આપણે અફસોસ થાય કે નહીં? તમે આ સીટ 3000 માં ડારી ગયા હતા, બરાબર ને? તમે ગારિયાદાર 3700 મધ્ય હાર્યા, બોટાદ 3000 હાર્યા, માણાવદર 3000 હાર્યા, પોરબંદર 5000 હાર્યા, આકલાવ 2700 હાર્યા, તમારો ચાણસમાં 1400 મધ્ય હાર્યા, ખેડબ્રહ્મા 1600 મધ્ય હાર્યા, દાતા 2000 મધ્ય હાર્યા, તમે ગીર સોમનાથ 922 મધ્ય હાર્યા, પેલો જિગ્નેશ માવણી ફાંકા મારા વાળા 4000 બચી ગયા, 4000 માં તો એ બી ઘરે આવતે. તમારા આંકલા વાળા છે ને, પેલા નામ તો ખબર છે ને તમને, બહુ ફાંકા મારતા હતા. નેતા હું તો મુખ્યમંત્રી બની જઈશ, 2700 માટે રહી ગયો ને તો એ બી ઘરે આવી જતે. આ તો ભગવાન રામનો પ્રચાર અને તમારા બધાની તાકાત, મોદી સાહેબની લોકપ્રિયતા, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, પછી તો આવી જ જોઈએ. 182 તમે જોયું હમણાં કેટલો મોટો હાર લઈને આવેલા, હમણાં જોયો કે નહીં? આ લોકો તો જોયો હશે, આ બાજુ બેઠા હતા ને. પણ મેં તો સંકલ્પ કરેલો હતો કે 182 જીતો ને 25000 પહેરું. હવે તો બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનું, ત્યારે હું તો પ્રમુખ નહીં હું, આપણે તો એટલો ટાઈમ રાખતા જ નથી. પણ તમે જીતાડજો 182, મને ફોન કરજો, હું પહેર લઈશ. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સંકલ્પ હોય છે. અનેક લોકોએ રામ મંદિર માટે મીઠાઈ નહીં ખાવા માટેની બાધા લીધી હતી, કેટલાય લોકોએ ચંપલ નહીં પહેરવા માટેની બાધા હતી. 30-30, 35-35 વર્ષ થયા પછી પણ કોઈ જગ્યાએ સ્થિતિમાં આપણને દેખાતું નહોતું કે મંદિર બનશે. પણ એમણે બાધા નહીં થોડી, આપણા ચુડાસમા સાહેબ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, આ જયારે મંદિર નિર્માણનો નક્કી થયો ને તે દિવસે અમને મીઠાઈ ખાધી. 30-35 વર્ષ અમે મીઠાઈ નહીં ખાધી. આવા સંકલ્પબદ્ધ કાર્યકર્તા હોય ને તો 182 શું, બધી જીતી જ જવાય, જીતવાની જોઈ. હવે તમારે પાછું ફરી લોકસભા આવે છે, ઉમેદવાર કોઈ પણ હોઈ શકે. આપણે પહેલો પ્રયોગ કરીએ છીએ ગુજરાતમાં કે એક પણ ઉમેદવારોનું નામ ડિક્લેર કર્યા વગર 26-26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના કાર્યક ઉદઘાટન એ ગુજરાતમાં થયું, એ દેશમાં ક્યાંય નહીં થયું. ભાજપના કાર્યકર્તા છે ભાઈ, એ તો કરે જ. આપણે 10મી તારીખે બીજો એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. મોદી સાહેબ વર્ચ્યુઅલ જોડાવાના છે બનાસકાંઠામાં, પ્રધાનમંત્રી આવાસમાં જેમને મકાન મળ્યા એને, બાકીનો જે લાભ મળ્યો છે એને, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને. દરેક ધારાસભ્યએ 5000 લોકોનો કાર્યક્રમ એ ફરજિયાત કરવાનો છે. 182 લોકો છે, 156 જીત્યા છે, 4 જણાએ રાજીનામું બેઠા આપણા થઈ ગયા ને, એટલે 160 થઈ ગયા છે. અને બાકીનામાં એ સાંસદો જશે, સંગઠન જશે. તો સંગઠન અને ધારાસભ્યો સાથે મળીને દરેક વિધાનસભામાં 182 વિધાનસભામાં 5000થી વધુ લોકો કરશે. આ 5000 × 200 કરીએ એટલે 1,000,000 લોકોનો કાર્યક્રમ મોદી સાહેબ દિલ્હીથી વર્ચ્યુઅલ જોડાય અને ગુજરાતમાં 1,000,000 લોકો એમને સાંભળવા માટે ભેગા થાય એ વિશ્વ રેકોર્ડ થશે, ન કોઈ કરી શકશે અને ભવિષ્યમાં પણ થવાનો નથી. આવો રેકોર્ડ કરવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઠેવાયો છે. અને આપણને ગળ્યા છે મોદી સાહેબે. મોદી સાહેબ તો દિલ્હી ગયા તો દિલ્હી વાળાને ખબર નહીં કે આ કયા પ્રકારના મિજાજના સાહેબ છે. રામ મંદિરની વાત ચાલતી હતી, 370ની વાત ચાલતી હતી, એટલે કાશ્મીર વાળા એક સાંસદ ઉભા થયા. એમણે કહ્યું, મોદીજી 370 કો હાથ મત લગાના, કાશ્મીર મેં ખૂન કી નદિયા બહે જાયગી. બોલો, આવી ગેજર ધમકીથી ગભરાઈ જાય એ મોદી ને અમિતભાઈ હોય હોય કે ભાઈ, બોલો તો ખરા. ગુજરાત નો કોઈ કાર્યકર્તા ના ગભરાય તો મોદી ને અમિતભાઈ તો જરાય ના ગભરાય. 370 ની કલમ એક ઝાટકે રદ કરી નાખી. જે ખૂનની નદીઓની વાત કરતા હતા ને, એ કાંકરી નહીં ઉડી, એ કાંકરી મારવાની કોઈની તાકાત નહીં હતી. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર બન્યા પછી જે આતંકવાદીઓ આવીને બોમ્બ ધડાકા કરતા હતા એ બંધ થઈ ગયા, અને કોઈ ઘૂસ્યા ને તો ઘરમાં જઈને મારી આવ્યા એ મોદી છે.
એર સ્ટ્રાઇક કરી આપણો પાયલોટ પાકિસ્તાનની હદમાં પડ્યો. દુશ્મન દેશનો પાયલોટ પકડાય એને 24 કલાકમાં સહી સલામત પાછો આપવો પડે ને, એ મોદી સાહેબની તાકાત છે. એને પકડ્યા પછી એને એક ઉજરડો નહીં પડી શક્યો. પાકિસ્તાનની તાકાત નહોતી, સંસદમાં ઠરાવ કરીને તરત જ એને ભારતને સુપ્રત કરી દીધો. આ દિન સુધી આવો કોઈ પણ વિદેશ એટલે આપણા વિરોધીઓનો કોઈ પણ દેશમાં કોઈ પાયલોટ પકડાયો હોય કે સૈનિક પકડાયો હોય એને 24 કલાકમાં સહી સલામત પાછો આપવો પડે ને, એ ભારતનો જ બનાવ છે. ઇતિહાસમાં ક્યાંય આવો બનાવ નોંધાયો નથી. એવી પાર્ટી હોય કે જે 370 રદ કરે, એવી પાર્ટી હોય કે જેની સ્થાપના પછી 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછી દરેક ઇલેક્શનમાં મેનિફેસ્ટોમાં જેટલા વચનો આપ્યા હતા મોદી સાહેબે આ તમામ વચનો પૂર્ણ કર્યા છે. તમે ફક્ત રામ મંદિરને યાદ કરો છો, તમે ફક્ત 370ની કલમને યાદ કરો છો, તમે ફક્ત 3 તલાકને યાદ કરો છો, પણ એક એક કામ જેટલા વચનો હતા ને આ દિન સુધીમાં એ બધા વચનો જો કોઈએ પૂર્ણ કર્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સાહેબે કર્યા છે. અને એવી પાર્ટીને છોડીને કોંગ્રેસમાંથી જીતીને આવવાતું શું ફાયદો? એ ભૂલ સમજાય ચિરાગને એટલે ચિરાગ સમજી ગયો કે ત્યાં ના રહેવાય, અને એટલે બિનસરતી આવી ગયો. હું ચિરાગનું પણ સ્વાગત કરું છું, આપ સૌને પણ અભિનંદન આપું છું કે અહીં બેઠેલા આવ્યા આગેવાનો મળ્યા છે કે જે ખંભાતનું હિત ઈચ્છે છે અને ખંભાતના હિત માટે દોડે છે. મોદી સાહેબે હમણાં સંકલ્પ કર્યો, 4 વસ્તુ માટે કહ્યું. એમણે કહ્યું કે મારે પહેલું કામ કરવું છે આ દેશના યુવાનો માટે.